નમસ્તે મિત્રો, આજે અમે તમારા માટે એક જબરજસ્ત ટ્રીક લઈને આવ્યા છીએ. જો તમે એને આજે જાણી લેશો તો તમે તેનો લાઈફ ટાઈમ અને ડેઈલી ઉપયોગ કરશો એ અમારી 100% ખાતરી છે. અને અમારા આ વિડીયોમાં નીચે લાઈક અને કોમેન્ટ જરૂર આપજો. અહીંયા મારા મોબાઈલની સ્ક્રીન દેખાઈ રહી છે, હું વોટ્સઅપ ઓપન કરું છું. વોટ્સઅપમાં અલગ અલગ મેસેજ આવેલા છે. એમાં પહેલો મેસેજ છે, પ્લીઝ સેન્ડ મી યોર બેંક ડિટેલ્સ. એટલે કે આપણે અહીંયા બેંકની ડિટેલ્સ ટાઈપ કરીશું અથવા તો ક્યાંક સેવ છે ત્યાંથી કોપી પેસ્ટ કરીશું. બીજું છે, પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર શેર કરો. તો અહીંયા આપણે ટાઈપ કરીશું અથવા ફોટો આપી શેર કરીશું કે પછી ક્યાંકથી કોપી પેસ્ટ કરવી પડશે. ત્રીજું છે, તમારું સરનામું મોકલો. તો આમને આપણે ગુજરાતીમાં સરનામું મોકલવું છે તો ટાઈપ કરીને મોકલવું પડશે. આ વોટ્સઅપની વાત થઈ. હવે એક્સેલમાં, તો એક્સેલમાં પણ આપણે ક્યારેક ડિટેલ્સો ભરવાની થાય છે. એમાં નેમ, પાન કાર્ડ, આધાર કાર્ડ, તો આપણે બધું ટાઈપ કરવું પડે છે અથવા તો ક્યાંકથી કોપી કરીને પેસ્ટ કરવું પડશે. આ એક્સેલની વાત થઈ. હવે આપણે જોઈએ સાદો ટેક્સ્ટ મેસેજમાં જોઈએ. તો ટેક્સ્ટ મેસેજમાં પણ મેસેજ મને મળેલ છે, મેઇલ એડ્રેસ શેર કરો. તો અહીંયા આપણે મેઇલ એડ્રેસ ટાઈપ કરવો પડે છે અથવા તો ક્યાંકથી લઈને કોપી કરીને પેસ્ટ કરવો પડે છે. તો આ જે વારંવાર ડિટેલ્સ આપણે શેર કરવાની હોય છે અથવા તો ટાઈપ કરવાની હોય છે, એનાથી જો આપણે મુક્તિ મેળવવી હોય, એટલે કે આ જ કામ તમે સરળથી અને ઝડપથી કરવું હોય, તો આપણે શું કરી શકીએ એ આ વિડીયોમાં આપણે જોવાનું છે. એ પહેલાં જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન પર ટચ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને લાઇક જરૂર કરવો જેથી અમારા ઉત્સાહમાં વધારો થાય. તમે જોઈ રહ્યા છો અહીંયા મેં એક મેસેજનો રિપ્લાય ટાઈપ કરીને આપેલો છે. હવે એની શોર્ટ ટ્રીક જોઈશું. ટાઈપ અ મેસેજ છે ત્યાં હું ટચ કરી રાખીશ, તો પેસ્ટ અને ફ્રિકવન્સ ફ્રેજીસ ઓપ્શન ઓપન થાય છે. એમાં ફ્રિકવન્સ ફ્રેજીસ પર હું ક્લિક કરીશ તો એક બોક્સ ખુલે છે. એમાં રાઇટ સાઇડ કોર્નર ઉપર એડિટ ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો આ ફ્રિકવન્સ ફ્રેજીસ આવી ગયા છે. આ બધા જ મેં પહેલેથી એડ કરેલ છે, એટલે કે પોતાની જરૂરિયાત મુજબ અને જે ભાષામાં તમારે સેવ કરવાના હોય તમે એમાં કરી શકો છો. જેનો તમારે વારંવાર ટાઈપિંગમાં ઉપયોગ કરવો પડે છે અથવા તો ટાઈપ કરવું પડે છે એને તમે અહીંયા રાખી શકો છો. એડ પર હું ક્લિક કરી નવું એડ કરી શકું છું. અહીંયા હું ધવલ ટાઈપ કરું છું. ઓકે, ઓકે ઉપર ક્લિક કરતાની સાથે એ એડ થઈ જશે, તમે જોઈ શકો છો. હવે મારે એમાં સુધારા વધારા કરવા છે તો એના ઉપર ક્લિક કરીશ તો એડિટ ઉપર ક્લિક કરતા એડિટ કરી શકીશ. ઓકે, હવે ડિલીટ કરવું હોય મારે તો એના ઉપર ક્લિક કરતા ડિલીટ ઓપ્શન આવી જાય છે અને ઓકે એટલે ડિલીટ થઈ જાય છે. તો આ રીતે હું જે ફ્રિકવન્ટ ફ્રેજીસ, એટલે કે જેની વધારે પડતો ઉપયોગ છે, જેને વારંવાર મારે ઉપયોગ કરવાનો થાય છે, એને હું ટાઈપ કરીને ઓલરેડી સેવ રાખી શકીશ અને જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરી શકીશ. હવે તમે જોઈ શકો છો હું એનો કેવી રીતે ઉપયોગ કરું છું. જોઈએ, વોટ્સઅપ ઓપન કરું છું. મેસેજ હતો, પ્લીઝ સેન્ડ મી યોર બેંક ડિટેલ્સ, તો એમાં ટચ કરી રાખીશ તો પેસ્ટ અને ફ્રિકવન્ટ ફ્રેજીસ ઓપ્શન ખુલે છે. ફ્રિકવન્ટ ફ્રેજીસમાં જઈને હું સિલેક્ટ કરી શકીશ. ઓકે, અગેન પાન કાર્ડ અને આધાર કાર્ડ, યસ, ઓકે, ફ્રિકવન્ટ ફ્રેજીસ, અગેન, ઓકે, યસ, તમારું સરનામું મોકલો. ગુજરાતીમાં છે તો મેં ગુજરાતીમાં પણ ટાઈપ કરીને રાખેલ છે. તો ઓકે, એવી રીતે એક્સેલમાં પણ આપણે જોઈ લઈએ. એક્સેલમાં પણ એડિટ પર જઈને ફ્રિકવન્ટ ફ્રેજીસ નામ એન્ટર, ઓકે, પાન કાર્ડ નંબર, ફ્રિકવન્ટ ફ્રેજીસ, ઓકે, યસ, આધાર કાર્ડ નંબર, ફ્રિકવન્ટ ફ્રેજીસ, ઓકે, સિલેક્ટ, યસ, ઓકે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે આપણું કામ સરળતાથી અને ઝડપથી કેવી રીતે કરી શકીએ એ જોયું આપણે